ઉદ્વિકાસની અંદર આપણે આગળ વધીએ. ભાગ ત્રણની અંદર આગળ આપણે જે વાત કરી કે પૃથ્વીની અંદર જીવ ઉત્પત્તિ અથવા તો જીવ ઉત્પત્તિ માટેના જુદા જુદા અભિગમો અને જે વૈજ્ઞાનિકોના મંતવ્યો છે એ આપણે જોઈએ. એમાં છેલ્લે આપણે આધુનિકવાદની જે વાત કરી એમાં રાસાયણિક ઉદ્વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ ઓપેરિન હાલ્ડેન દ્વારા જે અપાયેલો એ કોઈ પણ પ્રકારની પ્રાયોગિક સમજૂતી ન હતી, માત્ર પોતાના વિચારો હતા, અવલોકનો હતો એના ઉપરથી એમણે સમજાવેલું. હવે આઈએ આપણે ભાગ ત્રણની અંદર જીવ ઉત્પત્તિ માટેનો જે વાદ છે એમાં રાસાયણિક ઉદ્વિકાસથી જૈવિક ઉદ્વિકાસની જે પ્રક્રિયાની વાત સમજાવી હતી તો એને પ્રાયોગિક રીતે સૌપ્રથમ કેવી રીતના અભ્યાસ થયેલો છે એને આપણે એક સમજૂતી જોવાની છે પ્રયોગ દ્વારા. તો ભાગ ત્રણમાં આપણે શરૂઆત કરીએ મિત્રો. બરાબર યાદ રાખશું, એક પ્રયોગથી સમજવાનું છે અને એ પ્રયોગ છે હેરોલ્ડ યુરી અને સ્ટેનલી મિલર દ્વારા થયેલો પ્રયોગ. પ્રયોગ આ પ્રકારના એને જે પ્રયોગશાળાની અંદર રચના બનાવી. મિત્રો થોડીક વાત હું તમને યાદ કરાવી દઉં કે એ સમયે જ્યારે ઓપેરિન હાલ્ડેને જે કલ્પના કરી હતી ત્યારે એ પૃથ્વીનું જે વાતાવરણ હતું તો એ પૃથ્વીનું વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું હતું. બરાબર, અને એ રિડ્યુસિંગ વાતાવરણના કારણે તેમાં જે ઘટના બની તો એવું અત્યારે એટલે કે જે સામાન્ય રીતે 1953માં જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે એ પ્રકારનું વાતાવરણ તો શક્ય નહોતું. બરાબર, અત્યારે વાતાવરણ નોન રિડ્યુસિંગ પ્રકારનું છે જેના કારણે એ ઘટના બનતી એવી હવે ન બને. એટલા માટે અહીંયા જે સમજાવવાનો પ્રયત્ન કરવો છે કે એમને એક પોતાની પ્રયોગશાળા છે એમાં એક મોટું જબર રિએક્શન ચેમ્બર લીધું કે જ્યાં બધી પ્રક્રિયા થઈ શકે. આ છે, એ શું બતાવે છે? રિએક્શન ચેમ્બર, કે જેની અંદર એ પૃથ્વી જેવું વાતાવરણ નિર્માણ કરાવી શકાય. તો એ જે રિએક્શન ચેમ્બર લીધું તો એમાં એ સમયમાં જે પૃથ્વીમાં અગત્યના જે ઘટકો હતા, જે પાણી હતું એ વરાળ સ્વરૂપે હતું, એ સિવાય એમોનિયા, મિથેન અને હાઇડ્રોજન, તો આ જે સંયોજનો હતા, બરાબર, તો આ જે સંયોજનોનું ચોક્કસ પ્રમાણ એણે લીધું. બરાબર, અને એ જે પ્રમાણ છે એ ચોક્કસ ગુણોત્તર પ્રમાણમાં એણે આની અંદર એણે જુદા જુદા સમયે એણે ઉમેર્યું અને એ ઉમેર્યા પછી પાણીની વરાળને દાખલ કરવા માટે એણે શું કર્યું તો રિએક્શન ચેમ્બરમાં આ ઘટકો ઉમેર્યા પછી એની અંદર જે એ સમયે વીજળીના ચમકારા થતા તો એ વીજળીના ચમકારા જેવા ચમકારા માટે સ્પાર્ક કરવા માટે એને ઇલેક્ટ્રોડ્સ ગોઠવા, જે વારંવાર સ્પાર્ક કરવામાં આવે છે, જે વીજળીના ચમકારા જેવી ઘટના બને, ઉષ્મા ઉત્પન્ન થાય અને આ બધા વચ્ચે પ્રક્રિયા થાય. બીજું, અંદર તરફ એમાં ગેસ દાખલ થઈ શકે, પ્રવાહી સ્વરૂપે નહીં પણ વાયુ સ્વરૂપે પાણી દાખલ થઈ શકે, એટલા માટે અહીંયા અલગથી બરાબર એમણે જે ચંબુની અંદર પાણીને ગરમ કરવામાં આવે છે અને એ જે ગરમ કરવામાં આવે છે એથી બહારથી પાણી દાખલ કરી શકાય એવી પણ વ્યવસ્થા છે. અને આ જે પાણી ગરમ કરવામાં આવે છે ત્યાં કેટલું ટેમ્પરેચર આપવામાં આવે છે? 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરેલી વરાળ. મિત્રો યાદ રાખશો, પાણી 100 ડિગ્રીએ પણ વરાળ પામી શકે. એ 800 શા માટે? તો 800 એટલા માટે કે અહીંથી જે વરાળ જશે એનું યોગ્ય પ્રેશર, યોગ્ય દબાણથી એ એમાં પ્રવેશ કરી શકે. તો 800 ડિગ્રીએ ગરમ કરવાથી જે વરાળ ઉત્પન્ન થાય એ વરાળ યોગ્ય પ્રેશરવાળી એ વરાળ એને મળી. બરાબર, અને આ પ્રયોગમાં એને એ જે વરાળ છે એથી દાખલ કરી અને એની અંદર વચ્ચે બધી પ્રક્રિયા થવા દીધી અને એ પ્રક્રિયા પછી એનું મિશ્રણ છે જ્યારે અહીંથી બહાર નીકળતું. બરાબર, કારણ કે અહીંથી ઇનપુટ ચાલુ હતું એટલે એ વધારાનું જે દ્રવ્ય છે એ પ્રક્રિયા પછી એ બહાર નીકળતું એને કન્ડેન્સર દ્વારા ઠંડુ પાડવામાં આવતું. બરાબર, આ જે ભાગ છે એ શું છે? કન્ડેન્સરનો ભાગ છે. એના દ્વારા એને ઠંડુ પાડી અને ફરી પાછું કયા સ્વરૂપમાં લાવવામાં આવે છે? પ્રવાહી સ્વરૂપમાં. એ પ્રવાહી આ લૂપમાં ફસાઈ જતો. બરાબર, એ લૂપમાં ફસાઈ એ રીતનું રાખવામાં આવતું અને એ પ્રવાહી અહીંયા ફરી પાછું વધારાનું હોય તો આની અંદર પ્રવેશી પણ શકતો અને ફરી વખત એને આગળ અંદર વહન કરવામાં આવતું. તો આ જે પ્રક્રિયા છે સતત ચલાવવામાં આવી હશે અને અંતે આ જે લૂપની અંદર જે દ્રવ્ય ભેગું થાય એને નીચેથી અલગ કરી શકાય એવી વ્યવસ્થા હતી. તો આ પ્રયોગની અંદર જે નીચે લૂપમાં દાખલ થયેલું જે પ્રવાહી છે, લૂપમાં રહેલ જે પ્રવાહી છે એ પ્રવાહીનું ક્રોમેટોગ્રાફી, કઈ પદ્ધતિ? ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. અને એ જ્યારે પૃથ્થકરણ કર્યું ત્યારે એને જોવા મળ્યું કે જે સંયોજનો આમાં નહોતા એ નવા સંયોજનો એટલે કે સરળ કાર્બનિક દ્રવ્યો તરીકે સરળ એમિનો એસિડ. બરાબર, આર્જિનિન, લાઇસિન વગેરે આવા જે એમિનો એસિડ એમને પ્રાપ્ત થયા તો જેની હાજરી હતી જ નહીં પણ
એમના વચ્ચે આવી પ્રક્રિયા થયા પછી આ પ્રકારના દ્રવ્યોનું નિર્માણ થયું કે જે આવા પ્રકારના એમિનો એસિડ ત્યાર પછી કદાચ જો આ પ્રક્રિયાને વધારે લાંબો સમય સુધી ચલાવવામાં આવે તો એ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધી જોડાઈને પોલીપેપ્ટાઇડ શૃંખલા બને, એમાંથી અંતે પ્રોટીન બને. તો આ જ રીતે અહીંયા જે સામાન્ય એક નાનકડા પ્રયોગની અંદર જે ઘટના થઈ એ ભૂતકાળમાં વર્ષો પહેલાં પૃથ્વી ઉપર થઈ હશે. અને એ જે ઓપેરિન હાલ્ડેને જે રીતના પરમાણીય રચનામાંથી આણ્વીય આપણે આગળ વાત કરી ગયા એમાંથી કાર્બનિક બરાબર અકાર્બનિકમાંથી કાર્બનિક જટિલ કાર્બનિક વગેરે જે રચનાઓ બની એવી જ રચનાઓ કદાચ આ પ્રયોગ એવું બતાવે છે કે બની હશે એ સત્ય છે. અને આ પ્રકારના પ્રયોગો આ પ્રકારની વાત બીજા ઘણા વૈજ્ઞાનિકોએ કરી છે બરાબર. અને બીજા વૈજ્ઞાનિકોએ જે પ્રયોગ કર્યા એને પણ અહીંયા જે પ્રમાણમાપ છે આનું અલગ અલગ રાખવામાં આવ્યું. અહીંયા જે આનું પ્રમાણમાપ હતું એ 1:1 ખાસ કરીને અહીંયા હું તમને લખું છું, મિથેન હાઇડ્રોજન અને એમોનિયા 1:2:1 પ્રમાણ હતું. આ જે પ્રમાણ છે એ પ્રમાણને આધારે આવું મળ્યું. હવે આનું પ્રમાણ બદલી નાખવામાં આવે અથવા આમાં કોઈ નવો ઘટક ઉમેરવામાં આવે, અહીંયા તાપમાન ફેરફાર કરીને દબાણવાળી જે ગવા છે પાણી છે બાષ્પ છે એ અલગથી દાખલ કરવામાં આવે તો અહીંયા દાખલ થતું જે મિશ્રણ છે એની વચ્ચેની રિએક્શનનું નવું પરિણામ હોઈ શકે. તો આવા બીજા વૈજ્ઞાનિકોને પ્રયોગ જ્યારે કર્યા તો કાર્બનિક ઘટકો તરીકે એમને કેટલાકને શર્કરાઓ મળી છે અલગ અલગ પ્રકારની, નાઇટ્રોજન બેઝ તરીકે પ્યુરિન પેરિમિડિન બરાબર રંજક દ્રવ્યો મળેલા છે, ચરબીનું નિર્માણ થયેલું છે. તો આ બધી બાબતો શું બતાવે છે કે આવું જ ભૂતકાળમાં પૃથ્વી પર થયું હશે અને જટિલ કાર્બનિકમાંથી કોષીય સ્વરૂપોનું નિર્માણ થયું હશે. જે ઓપેરિન હાલ્ડેનનો વગર પ્રયોગનો જે મંતવ્યવાળો જે સિદ્ધાંતો છે એ આપણે સ્વીકારીએ રહ્યા અને એ સત્ય છે એવું આપણે આજે કહી શકીએ છીએ. તો આ આપણે વાત કરી જીવ ઉત્પત્તિ માટેના પ્રાયોગિક પુરાવાઓ બરાબર જે અલગ અલગ સમયે થયેલા છે તેની વાત સમજી. ઓકે આગળ જોઈએ જીવ ઉત્પત્તિનો ઉલ્કાવાદ. ઉલ્કાવાદ પણ એક મહત્વનો છે, અવકાશીય કણોમાં માનનારો વાદ છે. એવું કહેવામાં આવે છે કે ભૂતકાળમાં જ્યારે પૃથ્વી પર સૂર્યમંડળનું જ્યારે નિર્માણ થયું હશે ત્યારે એ સૂર્યમંડળના નિર્માણ સમયે જે ગ્રહો બન્યા ઉપગ્રહો બન્યા ઉલ્કાઓ બની લઘુ ગ્રહો બન્યા તો એમાંથી કેટલાક ગ્રહો કોઈના કોઈ ગુરુત્વાકર્ષણને કારણે બરાબર એમાં જે આજુબાજુ ફરતા દ્રવ્યો એને તરફ ખેંચી એને લાવતા. તો આવી રીતના પૃથ્વીની આજુબાજુ આ પ્રકારના જે ઉલ્કાઓ છે એ પૃથ્વી છે એના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી ઉપર પડતા હશે અને એ પૃથ્વી ઉપર પડ્યા ત્યારે એ ઉલ્કાઓમાં એવા કંઈક દ્રવ્યો હશે કે જે જીવ નિર્માણ માટેની રચના ધરાવતા હશે અને એમાંથી જીવ ઉત્પન્ન થયો હશે. તો આ વાત છે એને આપણે ઉલ્કાવાદ કહીએ. શું કહેવા માગે છે, ઉલ્કાના બંધારણમાં પણ એવા સંયોજનો એટલે કે જે આપણે આગળ વાત કરી કાર્બનિક અકાર્બનિક ઘટકો જોવા મળે છે આજના તારીખમાં પણ જે ઉલ્કાઓ મળી આવે છે અથવા તો ભૂતકાળમાં મળી આવેલી જે ઉલ્કાઓ છે એનું બંધારણ તપાસ કરવામાં આવે છે ત્યારે આવી જ રચના જોવા મળે છે. આથી કહી શકાય બરાબર શું કહી શકાય કે આવી જ પ્રક્રિયાઓ અવકાશમાં પણ થતી છે. જે હમણાં આપણે વાત કરી ઓપેરિન હાલ્ડેને સમજાવી તો એવી અવકાશમાં જેમ પૃથ્વી ઉપર થઈ એમ અવકાશમાં પણ થઈ હશે બરાબર. અને એ ઉલ્કાઓ જ્યારે અવકાશમાં પ્રક્રિયા થયા પછી પૃથ્વી ઉપર પડી હશે અને એનું યોગ્ય પ્રમાણ વધવાથી જીવનું નિર્માણ થયું હશે બરાબર. એનો મતલબ કે રાસાયણિક ઉદ્વિકાસ માટેની જે કંઈ ઘટના બની એ અવકાશમાં બની અને અવકાશમાં બન્યા પછી એ પૃથ્વી ઉપર ઉલ્કા સ્વરૂપે આવ્યા અને પૃથ્વી ઉપર એનું પ્રમાણ વધ્યું ને એમાંથી જીવ બન્યો આવું માનનારા પણ કેટલાક વૈજ્ઞાનિકો છે બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ જૈવિક ઉદ્વિકાસના પુરાવો. સામાન્ય રીતે એનો મતલબ એવો થાય પૃથ્વી ઉપર જ્યારે જીવ આવ્યો હશે અને એ જીવના અવશેષો જો આપણે મળી આવે અથવા તો એ જીવ જે છે અને હાલના જે જીવ છે એમના વચ્ચે કંઈક સરખામણી જો કરીએ તો ઉદ્વિકાસ કે ઉત્પત્તિ કેવી રીતના થઈ હશે એ સમજી શકાય છે. એટલે આ પુરાવો ખૂબ જ ઉદ્વિકાસમાં માન્ય રાખવામાં આવે છે અથવા તો જૈવિક ઉદ્વિકાસના પુરાવો છે એ લેખિત દસ્તાવેજો છે એમ કહી શકાય. શા માટે લેખિત, તો ભૂતકાળ અને વર્તમાન સજીવો સાથેની સમાનતા કે ભિન્નતાથી સમજી શકાય છે એટલા માટે. જોઈએ એક પછી એક. એમાં પહેલો પુરાવો આપણે સમજવાનો છે અશ્મિ વિદ્યા. હવે મિત્રો તમને ખબર છે અશ્મિ કોને કહેવાય? અશ્મિ એટલે જીવ સ્વરૂપનો અવશેષ. અવશેષ તરીકે શું હોઈ શકે? કોઈ અંગ હોઈ શકે, કોઈ અંગનો ભાગ હોઈ શકે, કોઈ દેહ હોઈ શકે અથવા એનું બીબું હોઈ શકે, છાપ હોઈ શકે. બીબું છાપ એટલે જેમ આપણે ચાલીએ ભીના પગે અને જેમ આપણા પગલા પડે એની જે નિશાન રહી જાય ભીના પગના. તો એવી રીતના કોઈ પણ પ્રાણી એવી રીતના પૃથ્વીના પેટાળમાં કે પૃથ્વીના પોપડામાં દટાઈ જાય છે ત્યારે એ પોતે વિઘટન પામે છે પરંતુ એ દટાઈ ગયેલા ભાગમાં એ જે એનું સખત ભાગ છે એમાં એની પ્રિન્ટ એની છાપ એનું બીબું જળવાઈ રહી તો પણ આપણે એને અશ્મિ કહેવાય. એના ઉપરથી પણ એ સજીવ વિશેની આપણે માહિતી મળી શકતી હોય છે. તો અહીંયા અશ્મિ વિદ્યા વિશે આપણે પહેલાં વાત કરીએ જોઈએ તો અશ્મિના અભ્યાસને અશ્મિ વિદ્યા કહેવાય.
સામાન્ય અશ્મિકોનું કહેવાય, આપણે વાત કરી કે જીવ સ્વરૂપનો જો સખત ભાગ અવશેષ દેહ કોઈ પણ હોઈ શકે, જે ખડકોમાં બરાબર એ અવશેષ અથવા તો છાપ સ્વરૂપે જો જળવાઈ રહે, અશ્મિઓના જીવ સ્વરૂપના સખત ભાગોના કોઈ પણ અવશેષ એ ભાગ તરીકે એ અવશેષ તરીકે દેહનો ભાગ હોઈ શકે અથવા તો છાપ સ્વરૂપે જો જળવાઈ રહે છે ત્યારે આપણે એને અશ્મિ કહીએ છીએ. આવા અશ્મિ સામાન્ય ઔષધી ખડકોમાં જોવા મળે, કારણ કે જે તે સમયે પૃથ્વી પર સજીવો હતા અને કોઈ કારણસર એવા જ્વાળામુખીઓ અથવા તો જમીનનું જ્યારે ઉથલ પાથલ થયું હશે ત્યારે એ સજીવો પૃથ્વીના અંદર જે તે સ્તરમાં દબાઈ ગયા હશે, અથવા તો જ્યારે જ્યારે પૃથ્વી પર વિઘટન પામ્યા હશે ત્યારે પૃથ્વી ઉપર બીજા સ્તરોનું નિર્માણ થતા એ સજીવો પૃથ્વીના અંદર જતા રહ્યા. આમ જોઈએ તો અંદર ન જતા રહ્યા, એના પર નવા નવા સ્તરો બની ગયા એટલે ઊંડે જતા રહ્યા. આથી કહી શકાય પૃથ્વીના સ્તરોમાં જો છેદ જોવામાં આવે, પૃથ્વીના સ્તરોનો છેદ એટલે શું સમજે છે છેદમાં? ઓકે, હું સમજાવું. તો સામાન્ય રીતે આપણે ગામડે કૂવો પાણીનો ખેતરમાં, તો કૂવાની તમે ઉપરથી નીચે સુધી આમ દિવાલ જુઓ ને તમને ખબર પડે કે ઉપર કાળી માટી હોય, પછી સફેદ અથવા લાલ જેવી માટી હોય, અને પછી સામાન્ય નરમ પથ્થર હોય બરાબર, ત્યાર પછી સખત પથ્થર આવતા હોય, તો એના સ્તરો તમને દેખાતા હશે, લેયરો. તો એ આખો છેદ કહેવાય. જ્યારે આપણે આ પ્રકારના કોઈ અશ્મિનો અભ્યાસ કરવાનો છે તો કોઈ એવી જગ્યાઓ ઉપર ખોદકામ કરવામાં આવે, જ્યારે ખોદકામ કરવામાં આવે છે ત્યારે ચોક્કસ પ્રકારના લેયરો જોવા મળતા હોય છે, અને એ લેયરો જે છે એ જે તે સમયમાં જે સજીવો હતા અને દટાઈ ગયા અને એના કારણે નવા નવા સ્તરો કારણે એ નિર્માણ પામતા ગયા, એટલે કહી શકાય છેદ જોવામાં આવે. તો સેન્દ્રિય તત્વો જે છે એ સેન્દ્રિય તત્વો જે તે સ્તરો એકબીજા પર લાંબા સમય સુધી બનતા રહે છે બરાબર, અને એવા સેન્દ્રિય તત્વોના સ્તરો જ્યારે એકબીજા ઉપર બનતા રહે છે અને એના કારણે એ ચોક્કસ પ્રકારના ખડકોનું નિર્માણ થાય, એ ખડકોને શું કહેવામાં આવે છે? ઔષધી ખડકો કહેવાય. શું કહેવાય? ઔષધી. બરાબર, ઔષધી એટલા માટે કે તે પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ નિર્માણ થયા પછી નવા સ્તરોનું નિર્માણ થયું છે, જેમાં કોઈના કોઈ સજીવના અવશેષ કે છાપ જોવા મળી શકે છે. આવી રચના ધરાવતો પૃથ્વીનો જે પોપડાનો સ્તરીય ભાગ છે એને ઔષધી ખડક કહેવાય. અને આવા ઔષધી ખડકોની અંદર જો વાત કરીએ તો જે તે સમયના જીવ સ્વરૂપનું અસ્તિત્વ બતાવે છે, કારણ કે એ સમય આપણે કહી શકીએ કે પૃથ્વીના દરેક સ્તરના નિર્માણ માટે ચોક્કસ સમયગાળો લાગે છે. આપણે 1 સેન્ટીમીટર બરાબર સમજો, 1 સેન્ટીમીટર પૃથ્વીના ઉપલા પડને કુદરતી રીતે નિર્માણ થવા માટે 100 વર્ષનો સમય લાગે બરાબર, 2 સેન્ટીમીટર 200 વર્ષનો. તો પૃથ્વીનું જે સ્તર છે તો એના ઉપરથી ખબર પડી શકે ભાઈ એટલું સ્તર બન્યું છે તો એના માટે 500 વર્ષ લાગ્યા હોય, કે 10 સેન્ટીમીટર બન્યું હોય તો 1000 વર્ષ લાગ્યા હોય, 100 સેન્ટીમીટર 10000 વર્ષ લાગ્યા હોય બરાબર, કારણ કે આ સમયગાળો ખૂબ જ મોટો હોય છે. તો જે તે સમયે પૃથ્વીના સ્તરનું આપણે ખબર પડી શકે કે કેટલા સમય પહેલાંનું સ્તર હશે બરાબર જાડાઈ ઉપરથી, તો એ જ સમયનું સ્તર અને એના પરથી ખબર પડે એમાં કોઈ અશ્મિ કે સજીવનો જો ભાગ જોવા મળે તો એ જે સમયે એ સ્તર નિર્માણ પામ્યું છે તો એ સમયના એ સજીવ હશે. એટલે કહી શકાય પૃથ્વીના જે ઔષધી ખડકોના જે સ્તરો છે એ જે તે સમયના જીવ સ્વરૂપનું અસ્તિત્વ બતાવે છે. આથી કહી શકાય સજીવો ઔષધી ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે, કારણ કે જે ખડક છે એક સમયમાં રહેલા સજીવો એ ત્યારે નિર્માણ પામ્યા, કદાચ ત્યારે મૃત્યુ પણ પામ્યા હોય તો એની હાજરી એ સ્તરના સમયની હાજરી આપણે કહી શકીએ છીએ બરાબર. આગળ વાત કરીએ તો જે તે સમયે સજીવોની વિવિધતા ધરાવતા હતા અને કેટલાક સજીવો ચોક્કસ ભૂસ્તરીય સમયગાળા સુધી જ મર્યાદિત, એનો મતલબ કે સજીવો તો પોતે અસ્તિત્વ હતા જ પણ એનો જે સમયગાળો છે ચોક્કસ સમય સુધી જ ટકી શક્યા, પણ એનું કારણ પણ છે કે પર્યાવરણીય જે પરિબળો છે એની અંદર બહુ મોટા ફેરફારો થયા અને એવા ફેરફારો એમના માટે પ્રતિકૂળ બન્યા હશે અને અંતે એક સાથે ઘણી બધી જાતિઓ નાશ પામી અને એવા સજીવો અવશેષ સ્વરૂપે ટકી રહ્યા છે પૃથ્વીના કોઈ પણ સ્તરમાં અથવા તો પૃથ્વીના ઔષધી ખડકોમાં. ઓકે, અને આના કારણે જ્યારે ખોદકામ કરીએ છીએ ત્યારે અવશેષો મળે અને એના પરથી જીવની ઉત્પત્તિ વિશેનો ખ્યાલ આવી શકે છે. જોઈએ આગળ. તો સજીવોના નવા સ્વરૂપો જે પૃથ્વીનો ઉદ્વિકાસ અલગ અલગ સમયે ઉત્પત્તિ પામ્યા હશે એટલે કે તે ઉદ્વિકાસ થયા હશે, મતલબ કે જુદા જુદા સ્તરોમાં જુદા જુદા પ્રકારના સજીવોના અવશેષો મળી આવે તો નવા સ્વરૂપ પૃથ્વીના ઉદ્વિકાસના એમ કહી શકાય અલગ અલગ સમયે જે ઉત્પત્તિ પામ્યા હશે, અલગ અલગ સમયે ઉત્પત્તિ પામ્યા તેનો મતલબ એનો ઉદ્વિકાસ થયો હશે અથવા તો એનું નિર્માણ નવી જાતિઓ સ્વરૂપે નિર્માણ થયા હશે, અને જૂના ખડકોના અશ્મિ કરતાં નવા ખડકોના અશ્મિઓ જટિલ છે. એનો મતલબ આ જે શરૂઆતમાં જે સજીવો હતા એ સરળ પ્રકારના હતા, પ્રાથમિક પ્રકારના હતા, ઉદ્વિકાસના પરિણામે એ અશ્મિઓ જટિલ સજીવો
જટિલ પ્રકારના હતા, બરાબર? આ આપણે કહી શકીએ, કારણ કે જૂના ખડકોના અશ્મિઓ સરળ છે, નવા ખડકો એટલે કે જેમ ઉપરના સ્તરમાં અશ્મિ મળી આવે એ થોડું જટિલ છે. નવા ખડકો કે જૂના ખડકો કેમ ખબર પડે? જેટલી ઊંડાઈથી મળી આવે એ જૂનું, એનાથી ઉપર મળી આવે એ નવું, બરાબર? પૃથ્વી આથી કહી શકાય જે ભૂસ્તરીય ઇતિહાસ છે, બરાબર, એ જૈવિક ઇતિહાસ સાથે ગાઢ આંતર સંબંધ ધરાવે. સીધી વાત છે કે જેટલું ઊંડે જૂના ખડકો છે અને એમાંથી જે ધીરે ધીરે નવા નવા ખડકો બનતા ગયા, એમ નવા નવા ખડકોમાં અલગ અલગ સમયે દરેક સ્તર આધારિત અલગ અલગ સજીવોનું નિર્માણ થયું હોય, એટલે જીવનું નિર્માણ અને સ્તરનું નિર્માણ સરખું એક સાથે સમય સાથે આંતર સંબંધ ધરાવે છે. એટલે પૃથ્વીનો ભૂસ્તરીય અને જૈવિક ઇતિહાસ એ બંને વચ્ચે ચોક્કસ ગાઢ સંબંધ છે, એવું આપણે 100% કહી શકીએ. આગળ વાત કરીએ અશ્મિની હોય કે જે આપણે ખડકમાં સજીવનો અવશેષ મળે છે એની હોય, અને ખડકોમાં જે મળી આવ્યા હોય એ ખડકોની હોય, બરાબર? જો આપણે જાણી શકીએ તો ખડકોની વય જાણી શકાય, મેં હમણાં જ વાત કરી, બરાબર? તો ખડકોની વય જાણી શકો તો એના પરથી અશ્મિની વય નક્કી થાય, બરાબર? એના માટે એ ખડકોની વય જાણવા માટે આપણે એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે કે જેમાં એ જે ખડક હોય એમાં રેડિયો એક્ટિવ તત્વ અને બિન રેડિયો એક્ટિવ તત્વ છે એ બેનું સાપેક્ષ પ્રમાણ કેટલું છે. રેડિયો એક્ટિવમાંથી તત્વ જો બિન રેડિયો એક્ટિવ તત્વ છે અમુક સમય પછી એ બિન રેડિયો એક્ટિવમાં ફેરવાય, એના ક્યાં સમયમાં? અર્ધ આયુષ્યના સમયમાં, બરાબર? અર્ધ આયુષ્ય પછી એ એના બિન રેડિયો એક્ટિવમાં ફેરવાતા હોય તો એ બેનું સાપેક્ષ પ્રમાણ જોવામાં આવે છે, અને સાપેક્ષ પ્રમાણ પરથી એનું આયુષ્ય આપણે નક્કી કરાય. એની માટેની ચોક્કસ પદ્ધતિ છે, એને રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ કહેવાય. એના ઉપરથી એ ખડકની વય નક્કી થાય. ખડકની વય નક્કી થયા પછી એના ઉપરથી આપણે કોની વય નક્કી કરી શકાય? અશ્મિની વય નક્કી કરી શકાય. અને એ અશ્મિની વય નક્કી થયા પછી એ સમયે એ જે જીવ છે એમના વિશે આપણે ખ્યાલ આવી શકતો હોય છે. તો આપણે એક લેખિત દસ્તાવેજ સ્વરૂપે અશ્મિ વિદ્યા અથવા તો જૈવિક ઉદ્વિકાસના પુરાવા છે એને આપણે એટલા માટે લઈ શકીએ છીએ. ઓકે, ગર્ભવિદ્યા કહીએ જો વાત કરીએ તો કેટલીક બાબત આપણે એ પણ સમજાવે છે કે હાલના વર્તમાન જે કંઈ સજીવો છે એમાં કેટલાક તમે ચોક્કસ પ્રકારના સમુદાયના સજીવોના ગર્ભની જો તુલના કરો અથવા ગર્ભ વિશે અભ્યાસ કરો તો તમને એવું જ લાગે કે એના પૂર્વજો એક જ હશે અને એક જ પૂર્વજમાંથી બધા સજીવો બન્યા હશે. જોઈએ આપણે તો અર્નેસ્ટ હેકલે આ ગર્ભવિદ્યાકીય જે અભ્યાસ છે એ વિસ્તૃતમાં સમજાવ્યો છે અને એના આધારે જીવ જનનનો નિયમ આપેલો છે. કેવી રીતના જીવ ઉત્પન્ન થયો છે એ ગર્ભવિદ્યાકીય આધારિત ગર્ભવિદ્યા આધારિત અભ્યાસમાં એણે સમજાવેલું છે. એણે શું કીધું? જે બધા જ પૃષ્ઠવંશીઓ છે એ બધા જ એમાં મોટા ભાગના આવી જાય, એના કેટલાક જે પૃષ્ઠવંશીના છે એના ગર્ભમાં કેટલાક તબક્કા લક્ષણો જે ગર્ભીય લક્ષણો છે, બરાબર, એ તબક્કા આધારિત સમાન હોય છે, પરંતુ એ જ્યારે પુખ્ત બને છે ત્યારે એમાં જુદા પણ હોય છે. પરંતુ પુખ્ત બને ત્યારે એ સમાન લક્ષણો શરૂઆતના જે તબક્કાના સરખા લક્ષણો છે એ પુખ્તમાં ગેરહાજર હોય છે. તો એની આપણે એક આકૃતિ વાત જોઈએ, બરાબર? બીજું એક ઉદાહરણથી આપણે પછી આકૃતિ પર જઈએ તો માનવ સહિતના પૃષ્ઠવંશીની વાત આવે તો ગર્ભના શીર્ષના પાછળ શું આવેલો હોય છે? અવશિષ્ટીય જાલરફાટ. હવે પૃષ્ઠવંશીમાં માનવ આવે, સરીસૃપ આવે, વિહગ આવે, ઉભયજીવી આવે, મત્સ્ય આવે, બધા પૃષ્ઠવંશીમાં જ આવે. તો આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તો એના ગર્ભની જ્યારે રચના હોય શરૂઆતના ગર્ભમાં ત્યારે શીર્ષના પાછળ અવશિષ્ટ જાલરફાટ હોય, પરંતુ જ્યારે વિકાસ ગર્ભ શરૂઆતના ગર્ભ પછી એ જ્યારે વિકાસ પામે એ ગર્ભ પુખ્ત બને ત્યારે એ જાલરફાટ માત્ર મત્સ્યમાં જ જોવા મળે, બીજામાં જોવા મળતી નથી. જોઈએ ચિત્ર. આપણે આ નીચેના તમે આકૃતિમાં ધ્યાનમાં ન લો, આ પહેલી લાઈન આકૃતિની જુઓ, ફર્સ્ટ લાઈન. આ પહેલી લાઈન ઉપરથી તમે કહી શકો આ કોનો ગર્ભ છે? બધા હરખા લાગે છે ને, પણ બધા અલગ અલગ પ્રાણીના ગર્ભ છે. આ માનવ ગર્ભ છે, મરઘીનો ગર્ભ છે, કાચબાનો ગર્ભ છે, સાલામાંડર ગર્ભ છે, ફિશ મત્સ્ય ગર્ભ છે. હવે જેમ જેમ ગર્ભ વિકાસ થયા તો પ્રાથમિક ગર્ભ વિકાસ, મધ્ય ગર્ભ વિકાસ અને પુખ્ત ગર્ભ વિકાસ. હવે પુખ્તમાં તમને ખબર પડે વ્યક્તિગત કે ભાઈ આ મત્સ્ય છે, આ સાલામાંડર છે, આ મરઘી છે, કાચબો છે, મરઘી છે કે માનવ છે, બરાબર? તો અહીંયા જે ગિલ સ્લિટ છે, બરાબર, કંઠનાળીય જાલરફાટો બધામાં છે, જુઓ છે કંઠનાળીય જાલરફાટો બધામાં છે, પણ ગર્ભ પુખ્ત બનતા કેમાં જોવા મળે? માત્ર મત્સ્યમાં. આમાંય નથી છે. તો આ જે માત્ર પૂર્ણ ગર્ભ વિકાસ બાદ મત્સ્યમાં જેની હાજરી જોવા મળે પણ
આ બધાના શરૂઆતના ગર્ભ સરખા છે. એનો મતલબ એ થાય કે આનો બધાનો પૂર્વજ એક છે, આમાંથી આય બન્યું હશે, આમાંથી આય બન્યું હશે, આય બન્યું હશે, આય બન્યું હશે, આય બન્યું હશે. તો એક ઉદ્વિકાસ આધારિત, જે ગર્ભ વિકાસ આધારિત એમ કહી શકાય, અભ્યાસના આધારે કહી શકાય કે પૃષ્ઠવંશી છે એના પૂર્વજ એક જ હશે. આ પ્રમાણેનો સિદ્ધાંત જે આપ્યો પણ એમાં કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે, બરાબર. એની વિશે આપણે વાત કરીએ. આ પણ આપણે જે આકૃતિ છે એ જ આકૃતિને આપણે બ્લેક એન્ડ વ્હાઈટમાં મૂકેલી છે. બીજી એક વાત કરીએ, વોન બેયરે આને નકારી કહ્યું, એનો એક જ વાત છે, બરાબર. અર્નેસ્ટ હોર્ન બેયર, અર્નેસ્ટ હેકલ અને અર્નેસ્ટ હોર્ન બેયર, બરાબર. કદાચ બે કાકો ભત્રીજો હોઈ શકે, બરાબર, બાપ દીકરો હોઈ શકે, એવું કહે છે. બીજી પેઢી છે એટલે માટે શું નકારી કાઢ્યું કે ગર્ભ છે બીજા પ્રાણીઓના પુખ્ત સ્વરૂપમાંથી ક્યારેય પસાર થતો નથી. આ ગર્ભ હોય તો એ બીજા કોઈ પ્રાણીઓ છે એના પુખ્ત સ્વરૂપમાંથી ક્યારેય પસાર ન થાય, એનું જ જે સ્વરૂપ હોય એ જ ધારણ કરે. આ ગર્ભ આવું ન બની શકે, આ ગર્ભ આવું ન બની શકે, અથવા આ ગર્ભ છે પુખ્ત સ્વરૂપ છે એ આવું ન જ હોઈ શકે. એટલે કોઈ પણ ગર્ભ છે એ બીજા પ્રાણીઓના પુખ્ત સ્વરૂપમાંથી પસાર થતો નથી. એટલે આ વિધાન છે એને અલગ રીતે વાત કરી, એટલે વિધાન છે એને અલગ રીતે સમજાવ્યું. તો અર્નેસ્ટ હેકલ જે જીવ જનનનો જે આ નિયમ આપ્યો અને હોર્ન બેયરે તેને ખંડિત કર્યું, એક મહત્વનું સ્ટેટમેન્ટ આપ્યું કે કોઈ પણ ગર્ભ છે એ ગર્ભ બીજા પ્રાણીઓના પુખ્ત સ્વરૂપમાંથી પસાર થઈ શકતા નથી. તો અહીંયા આપણે જે ભાગની વાત કરી એ ભાગ આપણે જે પુરાવા સ્વરૂપે હજી આપણે થોડીક વાત કરવાની છે પણ આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી આપ સૌ કોઈનો આભાર, દિલથી આભાર માનું છું. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું. બાય બાય.